મેસેજ કે ઈમેલ વડે ફ્રોડ થવાના કિસ્સાઓ વધી જતા હોવાથી સાવધાન અને સતર્ક રહેવા માટે મા ન્યૂઝની અપીલ કરવામાં આવી છે આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી બાય પાર્થ વેલાણી મા ન્યૂઝ લાઈવ હળવદ ગુજરાત નમસ્કાર દર્શક મિત્રો અત્યારે ટેકનોલોજીનો યુગ છે એટલે હવે તમામ ટ્રાન્ઝેક્શનો ફોનના ફોનમાં આંગળીને ટેરવે થતા હોય છે પણ હવે એવા ઘણા બધા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે તમને મેસેજ આવે અથવા ઈમેલ દ્વારા જે લિંકો ખોલવામાં કહેવામાં આવતું હોય છે અને અમુકવાર ફોન પણ આવતા હોય છે અને ઓટીપી પણ મંગાવતા હોય છે અને જેથી કરીને ઘણા બધા લોકોને માહિતી ન હોય તે ભૂલ કરી બેસતા હોય છે અને પરિણામે બેંકમાંથી નાણાં ખાલી થતા ખાલી થઈ જતા હોય છે અને આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવેલા છે આથી બેંકો દ્વારા ગ્રાહકોને સલાહ આપવામાં આવતી હોય છે કે તમે તમારો પર્સનલ ડેટા ઓટીપી સીવીવી તમારો બેંકના કાર્ડનો નંબર અને આ એટીએમ કાર્ડ આ તમામ તમારો અંગત ડેટા છે તે કોઈને શેર ન કરવા માટે બેંક દ્વારા સલાહ આપવામાં આવતી હોય છે જેના લીધે અન્ય કોઈ ફ્રોડ કરનાર વ્યક્તિના હાથમાં તમારો પર્સનલ ડેટા આવી ના જાય અને પરિણામે તમારે જે ખાતામાં નાણાં છે તે ખાલી ન કરી શકે એના માટે તમારે હવે સાવધાની ખૂબ જ રાખવી જરૂરી છે અને અત્યારે સાયબર ક્રાઇમના પણ કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે આથી હવે હવે જે ટેકનોલોજીનો યુગ છે જે ઝડપથી આગળ વધી રહ્યો છે આથી ગ્રાહકોએ સ્વેચ્છાએ પોતાની જવાબદારી સમજીને હવે તમામ ટ્રાન્ઝેક્શનો સુરક્ષિત રીતે કરવા જોઈએ અને સરકાર પણ હવે આ સાયબર ક્રાઇમના કિસ્સાને જે કિસ્સાઓ જે બની રહ્યા છે તેમને અટકાવવા માટે ખૂબ જ પ્રયત્ન પણ કરી રહી છે અમુકવાર સાયબર સ્વસ્થ જેવી યોજનાઓ બહાર પાડીને જે ફ્રોડ થતા કેસો છે તેને તેને જે નાણાં જે ખોટા વ્યક્તિના પાસે જતા રહ્યા છે તેને પાછા લાવવા માટે સરકાર પણ હંમેશા એટલો જ પ્રયત્ન કરતી હોય છે પણ હવે ખાસ કરીને જે જાગૃત ગ્રાહકોએ પણ હવે જાગૃત બનવું